નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે વિધાનસભાની કામરેજ મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું. પ્રફુલભાઈ, સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકેની આપણી સફળ કામગીરી બાદ પાર્ટીએ આપને પસંદ કર્યા છે ધારાસભાના ઉમેદવાર તરીકે. આમ તો આખા કોર્પોરેશનમાંથી માત્ર બે કોર્પોરેટરો આપ ભાગ્યશાળી રહ્યા છો. એક આપ છો અને એક કુમારભાઈ કાનાણી છે કે જેઓને ધારાસભાને માટે પસંદ કરવામાં આવ્યા છે પાર્ટી દ્વારા. એવું તો શું છે તમારી કામગીરીની અંદર કે જેથી પાર્ટીએ તમને પસંદ કર્યા હોય? જો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા આને સક્ષમ છે, દરેક કાર્યકર્તાની શ્રેષ્ઠ વિચારધારા છે, પરંતુ કોઈ પણ એકને પસંદગી કરવાની હોય છે તો હું એવું નથી માનતો કે હું સારો છું અને મારી પસંદગી કરી છે. મારા દરેક કાર્યકર્તા મિત્રો મારા લેવલના છે, મારી સમકક્ષના જ છે, પરંતુ એમાંથી એક મને એકને આપવાનું હતું તો મને પસંદગી કર્યો. એટલે એ બાબતમાં હું સમકક્ષ છું. બધા મિત્રોનો સાથ સહયોગ મને મળી રહ્યો છે, એનો પ્રેમ મળી રહ્યો છે અને નીતિમત્તા પ્રમાણે હું પાર્ટીને સંપૂર્ણ વફાદાર સાથે કામગીરી કરી રહ્યો છું, એનું આ ફળસ્વરૂપ છે. એમ કહી શકાય કે પાર્ટી લાઇનમાં ચાલનારા તમે માણસો કોઈ જૂથવાદ કે કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ કે બે વ્યક્તિની સાથે સંકળાયેલા નથી, એમ કહી શકાય? બિલકુલ. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા છે અને આ વિચારધારા હંમેશના માટે જીવંત રહેવાની છે અને આ વિચારધારાને હું વળગી રહેલો છું. એટલે પાર્ટી મહાન છે અને આ પાર્ટી આજે નહીં તો કાલે સત્યને નિષ્ઠા પર ચાલનારા દરેક કાર્યકર્તાની કદર થતી હોય છે. એક વર્ષ મોડી થાય, બે વર્ષ મોડી થાય કે પાંચ વર્ષ મોડી થાય, પણ 100 એ 100% એની કિંમતને કદર થતી જ હોય છે. રાહુલભાઈ, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની આપણે વાત કરી, શું વિચારધારા છે ભારતીય જનતા પાર્ટી? અંત્યોદય સુધી છેલ્લામાં છેલ્લા માણસને ઊભો કરવો, આત્મીયતા સભર વ્યવહાર, અન ટુ ધ લાસ્ટ, એટલે કે છેલ્લામાં છેલ્લા માણસ સાથે માનવ એકાત્મ માનવવાદની જે મારી ફિલોસોફી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની, જે દુનિયાના કોઈ ફિલોસોફરે નથી સોચી. કાર્લ માર્ક્સ હોય કે લેનિન કે પ્લુટો, આખી શૃંખલાએ જે ગરીબી નાબૂદી માટેની વિચાર કરી હેવ ને હેવ નોટનો સિદ્ધાંત આપ્યો, એના કરતાં પણ ધ બેસ્ટ છે એકાત્મ માનવવાદ, કે હર હાથો મેં કામ ખેતો મેં, એટલે કે જે ભાવપૂર્ણ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સ્થાપના સાથેનું શ્રેષ્ઠ શાસન, એટલે ભારતીય જનતા પાર્ટી. તમને એવું લાગે છે કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આ જે પરિકલ્પના છે તે સાકાર થયેલી છે અથવા તો સાકાર થશે? બિલકુલ. નરેન્દ્રભાઈ મોદી એ ભારતીય જનતા પાર્ટીનો એક એક વિચારધારાનો પુંજ છે, તાકાત કહેવાય. અને આ તાકાત માત્ર ગુજરાત નહીં, બીજા સ્ટેટવાળા પણ આને અનુકરણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો વિચારધારા અંત્યોદય સુધી કેમ લાભ મેળવી શકાય, નરેન્દ્ર મોદી પાસેથી એની આઈડિયા લઈ અને આખા ભારત દેશની અંદર કૃષિ ક્ષેત્રનું આજે માનો કે 10 પોઈન્ટ ઉપરનો એનો વિકાસ દર છે, તો બીજા અધર સ્ટેટની અંદર 3 પોઈન્ટ સમથિંગ 2 પોઈન્ટ સમથિંગ છે. તો આટલું ડિસ્ટન્સ છે એ માત્ર ને માત્ર એક સરકારની દીર્ઘદ્રષ્ટિ, સરકારનો ખેડૂત પ્રત્યેનો પ્રેમ, સરકારનો માનવીયતા અભિગમ સાથેના આમ આદમીને મજબૂત બનાવવાનો જે પ્રેમ છે એ આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે છેલ્લા 2 કે 2.5 વર્ષની અંદર તમે એવી કેવી કામગીરી કરી છે, કયા પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં તમને સફળતા મળી છે, અને ખાસ કરીને જે ફરિયાદ છે સુરત મહાનગરપાલિકાની આપણે વાત કરીએ, આપણે કામરેજ વિધાનસભાની વાત પછી કરીશું, કે નવા વિસ્તાર જે જોડાયા છે તે વિસ્તારની અંદર જે પૂર્ણતયા ફેસિલિટી આપવી જોઈએ તે હજુ સુધી આપી શકાય નથી. પુણા ગામ જે તમારા કામરેજ મત વિસ્તારમાં આવે છે એ ગામની અંદર પણ અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે, એ પાણીની સમસ્યા હોય, રસ્તાની હોય, ગટરની હોય, વીજળીની હોય, આવી ફરિયાદ શા માટે? નવો વિસ્તાર આવે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પુણા એ આખું અનડેવલપમેન્ટ હતું. ત્યાં પહેલાં ટીપીનું અમલીકરણ કર્યું, એના ડિમોલેશનના પ્રશ્નો આજે એમને તમને આનંદ થશે, 96% સ્ટ્રીટ ટીપીના રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ અને રોડ બનાવવામાં અમે સફળ રહ્યા, 96% ઓન ધ રેકોર્ડ, અને તમે જોઈ શકો છો. પાણીના કામ માટેની 100 એ 100% વર્ક ઓર્ડર આપી દીધા,
માત્ર હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અન્ડરગ્રાઉન્ડ લાઇન નાખવાની છે, જ્યાં કબજા નથી મળ્યા જમીનના, ખોદીને લાઇન નાખવાનો જે સમય 1-1.5 વર્ષનો હજી લાગશે. હાઈરાઈઝ ટાંકી 6 બનાવવાની છે, આનો સમય પણ 1.5-2 વર્ષનો લાગશે. એટલે જે કામનો સમય છે, આ બિલ્ડિંગ બનાવવાનો સમય 1 વર્ષનો તો 1 વર્ષનો લાગવાનો છે. કોઈ એવી ટેકનોલોજી નથી કે 1 મહિનાની અંદર આપણે ઊભું કરી શકીએ. એટલે કામના ભારતીય જનતા પાર્ટીની શાસન છે તો એના વર્ક લેવલ ઓર્ડર લેવલે જે આપતો મીડિયા સાથે સંકળાયેલા છો, દરેક ઠરાવ સાથે સમાજ સમક્ષ મૂકવું જોઈએ કે ભાઈ પાણીની લાઇનના 72 કરોડના આટલા ટેન્ડરિંગ મંજૂર થઈ ગયા છે. આ હું બોલું છું, આપના સમક્ષ બોલું છું, તમામ ઠરાવ સાથેની વિગત તમારે સમાજ લોકો સામે મૂકવી જોઈએ, જેથી કરીને ખ્યાલ આવે પાર્ટીએ આ કામગીરી પૂર્ણ કરેલી છે. એ નહીં, નિખિલભાઈ મારા વિસ્તારની અંદર માત્ર ને માત્ર 200 કરોડના તો ફ્લાયઓવર બ્રિજના કામ શરૂ છે. આ સામે બે જોઈ રહ્યા છો, આ ફ્લાયઓવર બ્રિજ 80 કરોડનો બની રહ્યો, એનો પાયો પણ ત્યાં આગળ ગળાઈ રહ્યો છે. પાછળ 5 કરોડનો બ્રિજ બની રહ્યો, તો આ 200 કરોડના માત્ર બ્રિજ બને છે. ટ્રાફિકની સમસ્યા માટે સીતાનગર ચોકડી, યોગી ચોક, અર્ચના સ્કૂલ અને સૌજીભાઈ કોરાટ જંકશન, આ 4 ફ્લાયઓવર બ્રિજના ટેન્ડરિંગ મંજૂર થઈ ગયા છે અને કામગીરી પણ શરૂ થઈ રહી છે. પરંતુ આ વાતો હજુ સુધી લોકો સુધી પહોંચી નથી અને વિરોધીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. બિલકુલ, વિરોધ પક્ષવાળા તો એને એ જ જરૂર પહેલું કામ હોય કે વિરોધ કરો, પરંતુ અમે સત્યતા તરફ જઈ રહ્યા છીએ અને અમે કામ કરીને બતાવી રહ્યા છીએ અને બતાવીશું. અમુલભાઈ, આપણે હવે તમારા મત વિસ્તારનો એટલે કે મહાનગરપાલિકાનો જે કાર્યક્ષેત્ર છે છોડીને કામરેજ વિધાનસભાની વાત કરીએ, કામરેજ વિધાનસભામાં બહુ મોટા પાયા પર ગામડાઓ આવેલા છે અને એ ગામડાઓને પણ હજુ એ જ જૂની સમસ્યાઓ નડે છે. તમે જાતે એ ગામડાઓની અંદર ગયા હશો, તમે સમસ્યાઓ જોઈ પણ હશે. શું લાગે છે, આ સમસ્યાઓનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્ય બનશે? અને જો શક્ય બનશે તો અત્યાર સુધી શક્ય કેમ ન બન્યું? મને આ ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ 72-72 ગામનો મેં કર્યો. આ પ્રવાસની અંદર લગભગ દરેક ગામો ખૂબ સમૃદ્ધ છે, પરંતુ આદિવાસી અને હળપતિ સમાજની જે પરિસ્થિતિ છે એમાં ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી એના રહેઠાણ માટે લાઇટની સુવિધા એ બધું થયું છે, પરંતુ હજી થોડા ઘણા રહી ગયેલા બાકી લોકો જેના કાચા મકાનો છે, આ મકાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક તો પાકું સિમેન્ટનું RCC વર્ક કરવું જોઈએ અને એના એક તો ત્યાં જે એના હેલ્થ માટેની જે તકલીફ છે એ લોકો હેલ્થ પ્રત્યેની કાળજી નથી લેતા, એના માટે એક જાગૃતતાનો પ્રોગ્રામ કરી અને ખાસ કરીને દારૂના વ્યસનનું એક દૂષણ છે એ પણ એક જાગૃતતા લાવી આ છોડી અને તંદુરસ્ત જીવન જીવે અને આપણી હરોળમાં આવે અને એક હિન્દુસ્તાનનો પુષ્ટ નાગરિક બને એવા પ્રયત્ન કરવાનું મને, હું સામાજિક ક્ષેત્રે કામ કરીશ એટલું મને આજે સંકલ્પ કર્યો છે મેં. તો કાર્યક્રમમાં આગળ વધી આપણે વાત કરી રહ્યા છીએ શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે, જેઓ કામરેજ વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. જ્ઞાતિ જાતિ કોમ ધર્મના ભેદભાવો કોઈને નથી ગમતા, પણ જ્યારે ઉમેદવારની પસંદગી થાય છે ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. કદાચ તમારી પસંદગીમાં પણ આ બાબત કામ કરતી હશે, આવું શા માટે? ના, હવે એ વાત સાથે હું સંમત હોઉં છું, કારણ કે જે વિસ્તારમાં જે પ્રતિનિધિ હોય અને એની સાથે બહોળો સમાજ સંકળાયેલો હોય અને એની એક લાગણી હોય છે અને આ લાગણીને લગભગ કોઈ પણ પાર્ટી, ભાજપ કે કોઈ પણ હોય, કે એ લાગણીને ખંડિત કરવા માંગતી ન હોય. માનો કે આ જ વિસ્તારની અંદર અમે પહેલી સીટ હોય કે કોઈ બહારના સાંસદ આવશે તો અમે ચૂંટાવી, આ વિચારધારા છે. અને તમને કહું, જ્ઞાતિ જાતિના વાત કરતા પણ આજે મને જે 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 વિસ્તારની અંદર મુસ્લિમ પરિવારો, નિખિલભાઈ, મને ખૂબ સરસ રીતે આવકાર્યો. જે ચાંદલો અને શ્રીફળ ક્યારેય એની સંસ્કૃતિમાં નહીં આવતું, પણ મને ચાંદલોએ કર્યો છે અને મારા હાથમાં શ્રીફળ પણ આપ્યું છે. અને એમણે એવું કીધું છે કે અમારા રિલેશનવાળા નાના વરાછામાં મુસ્લિમ પરિવાર રહે છે, એના એ લોકોએ અમને કીધું છે કે આ ઉમેદવારને તમે હોટ કરજો. એટલે હું તમને એ કહીશ કે આ વખતના 100-100% મુસ્લિમ હોટો પણ મને મળશે, જે અમે ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ વિચારધારા અમે ત્યાં સુધી પહોંચાડવામાં. શ્રી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સદભાવના મિશનને જાય છે એવું આપ કહી શકો?
સદભાવના મિશનને જાય છે નરેન્દ્રભાઈ મોદીના? નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા જે છે પણ એના અમે વાહક બન્યા છીએ. નરેન્દ્રભાઈ ત્યાં આખું એક તંત્ર ચલાવી રહ્યા છે, નાનામાં નાનો કાર્યકર્તા એનો ફોલો કરી રહ્યો છે. એ ક્રેડિટ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને જાય છે. તમે સુરતમાં ક્યારથી આવ્યા, ક્યારથી તમે કારકિર્દીની શરૂઆત કરી અને રાજકીય પાયો તમારી કારકિર્દીનો તમે ક્યાં નાખ્યો? હું 1995માં સુરતની અંદર આવ્યો. અહીંયા એક જોબ એટલે નોકરીથી લાગ્યો અને 5 વર્ષ સુધી સતત 2000 સુધી નોકરી કરી. પરંતુ 1995માં એક યુવાનોની ટીમ બનાવી મેં, યંગ ફેડરેશન નામની સંસ્થા. અને નિખિલભાઈ તમને આનંદ થશે, દર શનિ રવિએ અમે એક રક્તદાન કેમ્પ કરતા, એક સોસાયટીમાં જતા. આ સોસાયટીની અંદર વ્યસન મુક્તિ અને રક્તદાન કેમ્પ કરી અને અમે યુવાનોને સારા માર્ગે વાળવાનો પ્રયત્ન કર્યો હતો. આના હિસાબે મને 175 રક્તદાન કેમ્પ કરી અને મેં રક્તદાન કેમ્પમાં બ્લડ જમા કરાવ્યો અને મને ન્યૂ દિલ્હી આંતરરાષ્ટ્રીય યુનો દ્વારા જે એવોર્ડ મળ્યો એ આ યુવાનોની પ્રવૃત્તિના હિસાબે મળ્યો. મેં અસંખ્ય વ્યસન મુક્તિના કાર્યક્રમો કર્યા, વૃક્ષારોપણના કર્યા અને સામાજિક જાગૃતિ, યુવાનોએ રાષ્ટ્ર માટે શું કરવું જોઈએ એના યુવાનો અસ્મિતા, યુવાનોની અસ્મિતા નામનો એક કાર્યક્રમ કરી દર વર્ષે હજારો યુવાનોને આનું માર્ગદર્શન આપ્યું છે. આ પરિસ્થિતિમાં મને સામાજિક ક્ષેત્રે કામ કરતો હતો ત્યારે મને એવું થયું, કોઈ પણ સત્તા જો મારી પાસે હોય તો હું આનો વધુ ઉપયોગ કરી શકું. રાજકારણમાં હું વટ પાડવા નથી આવ્યો પણ મારી પાસે કોઈ સત્તા હશે તો હું ઉપયોગ કરી અને લોકો સુધી એની સુવિધા પહોંચાડી શકી, લોકો સુધી એનો ન્યાય પહોંચાડી શકી, લોકો સુધી જાગૃતતા પહોંચાડી શકી. માટે 2005માં ભારતીય જનતા પાર્ટીમાં હું એનો વિચારક છું, એનો પ્રશંસક છું હતો. કાર્યકર્તાની દૃષ્ટિએ હું 1995થી ભારતીય જનતા પાર્ટીનો યુવા ભાજપનો મહામંત્રી હતો, વોર્ડ નંબર 22 માતાવાડીમાં. એટલે 1995થી મારી રાજકીય કાર્યકર્તી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી હતી, સામાજિક કામ પણ સાથે સંકળાયેલું હતું. 2005માં મારું સિલેક્શન કરવામાં આવ્યું અને પ્રથમવાર કોર્પોરેટરને ટિકિટ આપી ત્યારે સુરત મહાનગરપાલિકામાં સૌથી યંગેસ્ટ કોર્પોરેટર હું હતો, જેનું શ્રેય પણ મને મળી રહ્યું હતું. તમે સૌથી વધુ વિક્રમથી જીત્યા હતા તે પણ વાત, એ સૌથી વધુ વિક્રમ હું બીજી ટર્મ્સની અંદર કોર્પોરેટર બન્યો ત્યારે 22,000ની લીડથી. આજ મારા શુભેચ્છક મિત્રો, મારા મિત્રો, મારો પરિવારે મને ચૂંટીને ત્યાં મોકલ્યો હતો. વિધાનસભામાં અત્યાર સુધીમાં ધારાસભ્ય જે હતા તે કઈ પાર્ટીના હતા, ભાજપના હતા કે કોંગ્રેસ? ભારતીય જનતા પાર્ટી પાર્ટીના આ ધારાસભ્ય હતા એ હતા અને એની આગળના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હતા, પરંતુ અનામત રિઝર્વ સીટ હતી એટલે ભારતીબેન રાઠોડ હતા અને એની કામગીરી આજે મારી સાથે હતા 72 ગામમાં. એની કામગીરી ખૂબ સરસ રહી છે પાર્ટીની વિચારધારામાં અને એનો મને સહયોગ મળી રહ્યો છે. તમે તમારા તમામ વક્તવ્યોની અંદર સત્યતાની વાત કરો છો, અહિંસાની વાત કરો છો, ભ્રષ્ટાચાર મુક્ત સમાજની વાત કરો છો. ઇઝ ઇટ પોસિબલ, સત્ય બોલવું આજના વર્તમાન રાજકારણની અંદર શક્ય છે ખરું? જો સામેવાળા બોલે ન બોલે એની મને ખ્યાલ નથી, પરંતુ હું ચોક્કસ એ ધ્યેય પર ચાલી રહ્યો છું. ભ્રષ્ટાચારને દૂર કેવી રીતે કરી શકશો? ભ્રષ્ટાચાર સંપૂર્ણ દૂર થવાના કોઈ સાંચી જ ક્યારે પણ નથી. એક કોન્ટ્રાક્ટર હોય એ પોતાનું કર્તવ્ય ન નિભાવે એ પણ ભ્રષ્ટાચાર છે. એક અધિકારી પોતાનું સેવા કરવાની જગ્યાએ 12 રાઉન્ડ મારતો અને ત્યાં પ્રજા લાઇનમાં વેરા બિલ ભરવા ઊભી, તો એક ભ્રષ્ટાચારનું પ્રક્રિયા થઈ. એટલે ભ્રષ્ટાચાર એક નાનામાં નાનો પોલીસ અધિકારી જે પોતાનું કર્તવ્ય ન અદા કરે એ ભ્રષ્ટાચાર છે. હું કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યો, લોકો સુધીના પ્રશ્ન ન સાંભળું તો એ મારો એક માનસિક ભ્રષ્ટાચારની વાત કરી રહ્યો, આ ભ્રષ્ટાચાર છે. અંતિમ વાતની સાથે આજની વાત સંપન્ન કરીશું. કામરેજ વિધાનસભાની આ બેઠક તમે જીતી શકશો નંબર 1 અને જીતો તો કેટલા મતથી જીતી શકશો? આ બેઠક જીતવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું ગુજરાતના નંબર 1 લીડથી જીતીશ નિખિલભાઈ, અને જ્યારે પરિણામ આવે ત્યારે પહેલો કોલ તમે મને કરશો એવું મને આશા છે. અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ. તો દર્શક દોસ્તો, આ હતા શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, કામરેજ વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, પોતાના વિચારોની સાથે સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં. પ્રફુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ડિમ્પલ મંગળીવાલાને રજા આપશો. નમસ્કાર.